जगत मारा घर मां बराबर। तो आ पाठ में आपने जोयु तो एमा अक्षय ने अक्षय नो पात्र छे, मीना नु छे, पछी घणा बधा छोकराओ छे, ए बधे दरिया किनारे फरवा जाय छे, त्यां आगळ जाय छे, त्यां शुं शीखवाडे छे ने मीना काकी, ए बधुं पण आपणे जोयुं छे। तो हवे आ पाठ में आपणे खाली जग्या ने झोड़का छे ए जोई लेवा छे। तो सौथी पहेला आपणे प्रश्न जोशुं के अक्षय ना दादी मां विशे पांच वाक्य आपणे लखवाना छे। જે અક્ષય નામનો છોકરો છે તે એના દાદીમાં છે, એ ખૂબ જ સજ્જતાના આગ્રહી છે, એટલે એ અક્ષય છે એના એના મિત્રના ઘરે ખૂબ જ ગંદકી હોવાથી એ એના ઘરે એને કાંઈ પણ વસ્તુ ખાવા પીવાની એને ના પાડે છે। તો એ બધા વિશે આપણે પાઠમાં જોઈ ગયા છીએ અને સંયુક્ત કુટુંબ વિશે અને વિભક્ત કુટુંબ વિશે પણ આપણે આ પાઠમાં જોયું કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે તો ત્યાં બધાને કેવા કેવા પ્રશ્ન થતા હોય છે। પણ અત્યારે તો આ સમયમાં સંયુક્ત કુટુંબ બહુ ઓછા જોવા મળે છે, અત્યારે વિભક્ત કુટુંબ થઈ ગયા છે બધા, એટલે ત્યારે ઘરમાં કેવી મુશ્કેલીઓ પડે છે અને કેવી રીતે ઝઘડાઓ થાય છે એ બધું આપણે આ પાઠમાં જોયું છે। તો એમાં પહેલો પ્રશ્ન છે કે અક્ષયના દાદીમાં વિશે પાંચ વાક્યો લખો। તો અક્ષયના દાદીમાં અક્ષયને ખૂબ જ મહાન કરે છે, તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા, તેને અક્ષયનો મિત્ર પસંદ હતો, પરંતુ તેના ઘરે વારંવાર કોઈ બીમાર થતું હોવાના કારણે તે અક્ષયને તેના ઘરનું પાણી પીવાની ના પાડતા અને અનિલના ઘરે સ્વચ્છતા ન હતી, તેથી તે તેને ત્યાં ના પાડતા હતા, ત્યાં એના ઘરે જવાની ના કહેતા હતા। શું કામ? તો કે અક્ષયના ઘરે સોરી અનિલના ઘરે સ્વચ્છતા નહોતી, એના કારણે એને અક્ષય અનિલ છે એને ગમતો જ હતો, એને કીધું કે અનિલ છે એ સારો છોકરો છે, તારો મિત્ર સારો છે, પણ એના ઘરે સ્વચ્છતા ન હોવાને કારણે ત્યાં લોકો બધા વધુ પડતા બીમાર પડે છે, તેથી અનિલને અક્ષયના ઘરની ના પાડી હતી કે તારે એના ઘરે કાંઈ પણ ખાવાનું નહીં અને પાણી પણ પીવાનું નહીં। તો આ એક જે અક્ષયના દાદી છે એને એના પ્રત્યેની લાગણી હતી, એને એના પ્રત્યેની ચિંતા હતી, તેથી તે તેને એના ઘરે કાંઈ પણ ખાવાની અથવા તો પાણી પીવાની ના પાડતા હતા। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતોમાં ઝઘડા થાય છે તે લખો। હવે સંયુક્ત કુટુંબ એટલે શું? તો કે એક જ કુટુંબમાં બધા ભેગા રહેતા હોય, તો કે મમ્મી પપ્પા છોકરાઓ કાકા દાદા દાદી એ બધા લોકો એક જ ઘરમાં રહેતા હોય છે એને સંયુક્ત કુટુંબ કહેવાય છે, અને મમ્મી પપ્પા અને બાળકો એ જે રહેતા હોય એવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવાય છે બરાબર। એટલે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો ત્યાં લોકોને વધુ પડતો ઝઘડાઓ થતા હોય છે, ક્યારેક ક્યારેક અમુક અમુક વાત વસ્તુઓને લઈને નાના મોટા ઝઘડાઓ પણ થતા હોય છે ત્યાં સંયુક્ત કુટુંબમાં। એટલે આપણે જોવાનું છે કે સંયુક્ત કુટુંબમાં કે લોકો વચ્ચે કઈ કઈ બાબતને લઈને ઝઘડા થાય છે, તો એમાં આપણે લખશું કે સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે એક કરી લખવાનું છે કે ટીવી જોવા માટે થાય છે ને, તમે બધા ભાઈ બહેન છે એ સાથે ભેગા થયા હોય તો ટીવી જોવા માટે, રિમોટ માટે, કઈ કોઈ પણ નાના મોટા રમકડા માટે વાતતા હોય છો બરાબર ને, ઝઘડો છે એકા બીજા સાથે, એટલે એક કરી લખવાનું છે કે ટીવી જોવા માટે, બીજું નાના બાળકો હોય તો રમકડા માટે કે કઈ વસ્તુઓ માટે, અને ત્રીજું છે સેટિંગ કરો કે ખુરશીમાં બેસવા કે સુવા માટે બરાબર ને, એક સોફો હોય અથવા એક ખુરશી હોય તેમાં તમે બધા બેસો, એટલે બધા એક ખુરશી માટે લડતા હોય છે, ઝઘડતા હોય છે, સોફામાં બેસવા માટે, રિમોટ માટે, કઈક ફોન માટે, અમુક કઈ કઈ વસ્તુ હોય તો એના માટે પણ ઝઘડતા હોય છે। એમાં ચાર કારણ લખવાનું છે કે નાના મોટા કામકાજ બાબતે, પાંચમું છે અથવા ગમા કે અણગમાના કારણે એકબીજા સાથે મુશ્કેલીઓ ઉભી થાય છે, આવી ઘણી બધી બાબતોના કારણે કુટુંબમાં ઝઘડાઓ થતા હોય છે બરાબર। હવે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે કે તમારા ઘરમાં થતા ઝઘડાઓ કોણ પતાવે છે? તો કે અમારા ઘરમાં થતા ઝઘડાઓ અમારા ઘરના વડીલો કે પપ્પા છે એ પતાવે છે બરાબર। ઘરમાં ગમે ત્યારે ઝઘડો થાય છે તો ઘરમાં મોટા વડીલ હોય, દાદા દાદી હોય તો એ સમાધાન કરાવે છે, અને જો દાદા દાદી ન હોય તો પપ્પા હોય છે કે મમ્મી અથવા મમ્મી અથવા તો પપ્પા છે એ ઝઘડો છે એ પતાવે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે તમારા કુટુંબમાં કોઈ એક વ્યક્તિ લીધે નિર્ણય લે તો તમને કે
બધા નિર્ણય લે તો તમને કેવું લાગે? તો એનો જવાબ આપણે શું લખવાનું છે કે જો આમ તો સારું જ કહેવાય, કેમ કે કોઈ પણ વડીલ છે એ ક્યારે નિર્ણય ખોટો ન લઈ શકે, એટલે એ હંમેશા વિચારી અને એને પોતાના અનુભવો પ્રમાણે નિર્ણય લેતા હોય છે. એટલે જો આમ તો સારું કહેવાય, કેમ કે વડીલોએ લીધેલા નિર્ણય ક્યારે ખોટા ન હોય, પરંતુ અમુક સમયે નિર્ણય લેતી વખતે ઘરમાં બીજા સભ્ય સાથે ચર્ચા કરીને નિર્ણય લે તો વધુ સારું કહેવાય. બરાબર છે. હવે કઈ પણ નિર્ણય લેવો હોય તો ઘરના બધા સભ્યોને ભેગા કરી અને બધા સાથે ચર્ચા કરે કે ભાઈ આ વસ્તુનું આમ કરવું છે અથવા તો આમ થશે તો આપણે કેમ કરશું, એટલે બધા ભેગા કરીને ભેગા થઈ અને ચર્ચા કરી અને નિર્ણય લે તો નિર્ણય છે એ વધુ સારો આવતો હોય છે. માટે નિર્ણય લેતા પહેલા આપણે ઘરના સભ્યો જે છે એની સાથે પણ ચર્ચા કરવી જોઈએ. તો આ પ્રશ્ન જવાબ છે તમારે પાકી બુકમાં લખી લેવાનો છે ને એક વખત હોમવર્કમાં લખવાનો છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.